હેલો બાળકો, કેમ છો બધાયને? ઓમ શાંતિ. આપણે હવે પ્રકરણ નંબર 4 લાંબુ અને ટૂંકું, એમાં આપણે પ્રકરણનું નામ સાંભળતા જ આપણને લાંબુ અને ટૂંકું, તો આપણે લંબાઈના એકમો સેમી, મીટર અને કિલોમીટર એ એકમો વિશે સમજીએ. પછી કોની લંબાઈ સેમા મપાય છે એ આપણે સમજવાના છીએ, આ પાઠ દ્વારા સમજીએ. તો લાલી પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોરડું લેવા આવે છે. તમે મને 7 હાથ દોરડું આપી શકશો? એ ડાયરેક્ટ હાથથી માપે છે કે હાથથી 7 હાથ દોરડું આપો એમ કહે છે, બરાબર. પછી તમારું 7 હાથ દોરડું આ રહ્યું. આ છોકરી શું કહે છે કે તમારું દોરડું આ રહ્યું 7 હાથ, પરંતુ આ તો માત્ર 6 હાથ છે. હવે આ જે ખેડૂત છે એ શું કહે છે કે આ તો 6 હાથ છે, તો શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની 7 ગણી લંબાઈ લેતા નથી એમ છોકરી કહે છે, બરાબર. તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે. તમારો અને તમારી માતાનો હાથ માપો તો શું તફાવત છે? તો જુઓ બાળકો, આ જે ખેડૂત છે એ લાલી એના લાલી તેના હાથ વડે માપીને આપે છે, બરાબર. તો એનો હાથ તો નાનો હોય, હવે ખેડૂતનો હાથ લાંબો હોય એટલે એને 6 હાથ થાય છે ખેડૂતને, બરાબર. તો તમારો અને તમારી માતાનો હાથ માપો તો શું તફાવત? તો આપણી મમ્મીનો હાથ મોટો છે, આપણા કરતાં મોટો હોય ને, મમ્મી મોટા એટલે, અને આ લાલી નાની છે એટલે એનો હાથ નાનો હોય, બરાબર. પછી કેટલા? તો આ દામજી છોકરો છે ચિત્રની અંદર, કે દામજી કેટલા પગલામાં ડગલા રસ્તો ઓળંગશે, પગલાને અથવા તો ડગલા કહે છે, બરાબર. આ ચિત્રમાં જુઓ એના પગલા છે, તો આપણે અંદાજે એને 8 ડગલામાં રસ્તો ઓળંગશે, બરાબર. કેમ કે અહીંયા અનુમાન કરી લેવાનું, એના 2 પગ આગળ પાછળ છે એટલી જગ્યા રોકી, તો આગળ આપણે ગણી લેવાનું એટલી જગ્યામાં 8 ડગલા ઓળંગશે. એવી રીતે આ ટેબલ છે, તો ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? તો સ્કેલની મદદથી તમે જુઓ તો 0 થી 3 સુધીમાં 3 વાટકા છે, બરાબર. એટલી એટલી જગ્યામાં તમે વાટકા મૂકો તો 8 કપ ગોઠવી શકાય. કપ છે, 8 કપ ટેબલ પર ગોઠવી શકાશે. ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? તો જુઓ, આની અંદર તમારે માટલા અંદાજ લગાવવાનો અથવા તો સ્કેલથી માપીને તમે અંદાજ લગાવો, તો 5 માટલા, બીજા 3 માટલા રહે એટલે કુલ ટોટલ 5 માટલા ગોઠવવા પડે. આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? તો જુઓ બાળકો, તમે સ્કેલની મદદથી જોઈ શકો છો કે 1 ખમીસ છે આટલી જગ્યામાં, તો બીજા 3 ખમીસ આવે, બરાબર. એટલે કુલ ટોટલ 4 ખમીસ લટકાવી શકાય. એવી રીતે આ ઘરોળી છે, કે કેટલા સેન્ટીમીટર સેમી લંબાઈ છે ઘરોળીની? તો આપણે આ ઘરોળી 0 થી અહીંયા 0 લખવાનું, પહેલાં લાલ કલરની લીટી છે, બરાબર, અહીંયા 0 લખીશું, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, તો 13 સેન્ટીમીટરની લંબાઈ થાય ઘરોળીની, બરાબર. એવી રીતે તમને નીચેનું ચિત્ર જુઓ, કે નીચે 0 થી આપણે અંક આપી દેવાના ઉપર, બરાબર. પછી અંક આપી અને એની આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. 1 થી 12 અંક આવશે ઉપર. પછી કીધું છે કે દિવાસળીની લંબાઈ 4 સેમી છે, બરાબર. 0 થી 4 સેમી ગણો. પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી છે, 4 થી 5 વચ્ચેનું અંતર, બરાબર, 1 સેમી. ઘરોળી 13 સેમી લાંબી છે. હવે આપણને ખાલી જગ્યા કીધી છે કે પાન કે પાંદડાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે, તો પાંદડાની લંબાઈ 0 થી શરૂઆત કરવાની, 4 સેમી થશે, બરાબર. અહીંયા 8 આંકડો આવશે, પણ તમારે 0 ગણવાનો, એટલે 1, 2, 3, 4 સેમી થાય. મીણિયા રંગની લંબાઈ ખાલી જગ્યા સેમી છે, તો 0 થી 7 છે મીણિયા રંગની લંબાઈ. અંક આપી દેશો એટલે ખ્યાલ આવી જશે, બરાબર. ભૂમિતિ બોક્સ એટલે કે કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો. તેના પર કેટલા સેમી અંકિત કરેલા છે? તો 0 થી 15 આંકડા લખેલા હોય, બરાબર, તો તમારે 15 લખવાના. જે નાની માપપટ્ટી તમે શાળામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી છે. જો આ તમને સ્કેલ દોરેલી છે, બરાબર. 0ની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે. હંમેશા તમારે સ્કેલની મદદથી માપો તો 0થી સ્ટાર્ટ કરવાનું અને 0થી જ મૂકવાની સ્કેલ, બરાબર.
માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેની લંબાઈ શોધો. તો જુઓ બાળકો, આપણને ઝીરોથી માપપટ્ટી માપી શકીએ તો લંબાઈ સરળતાથી આપણે શોધી શકીએ, બરાબર. પછી શું કહે છે કે માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? તો માપપટ્ટી પરની જે નાની લીટીઓ છે એ નાની વસ્તુઓ માપવા માટે વપરાય છે, બરાબર. આ વચ્ચે જે નાની લીટીઓ છે એ નાની વસ્તુ માપવા. આપણે ઉપર આકૃતિમાં જોઈએ, આકૃતિમાં તો આ જુઓ, નાનેથી માંડીને કેવી વસ્તુઓ માપી શકીએ છીએ એક સુધી, બરાબર. એટલે નાની વસ્તુઓ માપવા માટે આ લીટીઓ વપરાય છે. લગભગ 10 સેમી લાંબી એવી કઈ વસ્તુ છે કે તમે શોધી કાઢો? તો 10 સેમી લાંબી તો સાબુ હોય, બરાબર. પછી સ્ટેપલર, નાનું સ્ટેપલર એ 10 સેમી લાંબુ હોય. પાનું હોય, ડિસમિસ જેવા સાધનો 10 સેમી જેવા લાંબા હોય છે. પછી 10 અને 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુઓ કઈ છે? 10 અને 20 સેમી વચ્ચે આવતો આંકડો, તો આપણે પાણીનો બોટલ એ 10 ની 20 ની વચ્ચે આવી શકે. કાં તો 11 હોય, કાં તો 12 સેમી હોય, કાં તો 15 સેમી હોય, બરાબર. એટલે બોટલ હોય, ચમચી હોય, પછી ચપ્પુ, નાનો ચીપિયો, પછી મોબાઈલ ફોન વગેરે 10 અને 20 ની અંદર આવી શકે. 1 સેમી કરતાં ઓછી લાંબી, તો 1 સેમી કરતાં ઓછી લાંબી વસ્તુ તો કઈ હોય? તો નખ હોય. આપણે નખની એકદમ નખ નાનું હોય, બરાબર. તો નખની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય. પછી કીડી, નાની એમથી કીડી, એની પણ 1 સેમી કરતાં ઓછી હોય. પછી ઘઉંનો દાણો, વટાણાનો દાણો, એવી નાની વસ્તુ આપણે જોઈએ તો એની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોઈ શકે છે. તેમાંની કેટલી અહીં દોરો. તો તમારે પાનું છે, સાબુ છે, મોબાઈલ ફોન છે, એવી આકૃતિઓ તમારે અહીંયા દોરવાની છે, બરાબર. તો આપણે સ્કેલમાં જુઓ બાળકો, કે જે નાની સ્કેલ હોય તેમાં એક બાજુ 15 સેમીના અંકો લખેલા હોય છે અને બીજી બાજુ 12 ઇંચ સુધીના અંકો લખેલા હોય છે, બરાબર. આ 15 સુધીના દેખાય તમને અને બીજી બાજુ 12 ઇંચ માપેલા હોય. હવે મોટી સ્કેલ હોય તો મોટી સ્કેલમાં એક બાજુ 30 સેમીના હોય, બરાબર. 15ના ડબલ કરી દેવાના, 30 સેમીના, અને બીજી બાજુ 12 ઇંચના. મોટી સ્કેલમાં 12 ઇંચમાં હોય અને નાનીમાં 6 ઇંચના હોય, બરાબર. પછી આનાથી જો વધારે લંબાઈ માપવી હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ થાય. એમાં 100 અંક સુધીના અંકો હોય છે મીટર પટ્ટી ઉપર, બરાબર. તો તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું કે નાની સ્કેલમાં 15 સેમી સુધીના અંક હોય છે અને ઇંચમાં 6 સુધીના, અને મોટી સ્કેલમાં 30 સેમીના અંક હોય અને ઇંચમાં બીજી બાજુ 12 સેમીના અંકો હોય છે, 12 ઇંચ સુધીના અંકો હોય છે, બરાબર. તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે 1 મીટર બરાબર 100 સેમી, 1000 મીટર એટલે કિલોમીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર, બરાબર. હવે આપણે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય છે અને મીટરને ટૂંકમાં મી લખાય છે અને કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે, બરાબર. હવે આપણે કોનું માપ સેન્ટીમીટરમાં માપવાનું છે અને કોનું કિલોમીટરમાં માપવાનું છે એ આપણે પાર્ટ 2માં શીખીશું. હવે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જે નાની વસ્તુઓ હોય એનું માપ આપણે સેમીમાં માપીએ છીએ અને મોટી વસ્તુઓનું માપ, એનાથી મોટી વસ્તુઓનું માપ મીટરમાં, અને એનાથી મોટી વસ્તુ હોય, ધારો કે એક શહેરથી બીજા શહેરનું અંતર માપવું હોય આપણે, તો તે કિલોમીટરમાં માપી શકીએ છીએ, બરાબર. તો આપણે પાર્ટ 2માં આગળનો ભાગ શીખીશું.